જય હિન્દ વિદ્યાર્થી મિત્રો શ્રી યુવા ડિજિટલ ક્લાસ ભાવનગરમાં હું કૌશિક પંડ્યા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને આવકારું છું મિત્રો યુવા ડિજિટલ ક્લાસ દ્વારા શરૂ કરવામાં આવેલી કડકડાટ કાયદો લેક્ચર સિરીઝમાં આજે આપણે મિત્રો એક અગત્યના કન્સેપ્ટ વિશેનો અભ્યાસ કરવાના છીએ કે જે પ્રશ્ન પણ મિત્રો આવનારી પીએસઆઈ તથા લોકરક્ષક માટે ખૂબ જ અગત્યનો બનશે ખરેખર તો કહી શકાય કે આપણે આજે અગત્યની બે કલમો વિશેની જ માહિતી મેળવવાની છે તો મિત્રો શરૂ કરવી છે આપણી કડકડાટ કાયદો લેક્ચર સિરીઝ તો મિત્રો યુવા ડિજિટલ ક્લાસ ભાવનગરના માધ્યમથી તમે ઘરે બેઠા કોઈ પણ સમયે તમારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકશો જેના માટે મિત્રો યુવા ડિજિટલ ક્લાસમાં તમને વિવિધ ભરતી માટેના વિડીયો બેચ પેકેજ ઉપલબ્ધ છે અને સાથે સાથે મિત્રો વિષયવાઇઝ કોર્સ પણ યુવા ડિજિટલ ક્લાસમાંથી તમને મળી રહેશે જેથી કરીને તમે વિષયવાઇઝ કોઈ એક વિષયનો કોર્સ પરચેસ કરીને પણ તમે તમારી તૈયારીને વધુ સારી રીતે કરી શકશો મિત્રો આ પેકેજ અને પુસ્તકો વિશેની માહિતી માટે તમે યુવા કરિયર એકેડેમી ભાવનગરના ટેલિફોન નંબર નેવું સોળ એંશી એંશી અઢાર પર પણ સંપર્ક કરી શકશો જેથી તમે જોઈતી માહિતી ત્યાંથી મેળવી શકો મિત્રો તો શરૂ કરવું છે આપણે કડકડાટ કાયદો લેક્ચર સિરીઝના આજના ટેબલ સેશન છ નો તો મિત્રો આ સેશન ની અંદર આપણે શેના વિશે વાત કરવાના છીએ એની તમને પ્રાથમિક માહિતી આપી દઉં તો આજે આપણે સ્વબચાવ નો અધિકાર તમે બધાએ વાંચો છો ઇન્ડિયન પિનલ કોડની કલમ 96 માં આપ્યો છે જોગવાઈ કલમ માં છે અને જો એવું પૂછે કે સ્વ બચાવ અંગેની જોગવાઈઓ કેટલી કલમોમાં કરી છે તો 96 થી એકસો માં ઇન્ડિયન પિનલ કોડ પ્રકરણ 4 માં પ્રકરણ 4 માં તો મિત્રો એ અધિકાર માણસને મૃત્યુ નિપજાવા સુધી પણ મળે છે આવો સ્વ બચાવ તમે કેટલી હદ સુધી વાપરી શકો તો કે સ્વ બચાવમાં મિત્રો તમે કોઈ વ્યક્તિનું મૃત્યુ પણ નિપજાવી શકો પણ એના માટેની મિત્રો તમને અમુક લિમિટેશન આપી છે અમુક મર્યાદાઓ આપી છે કે એવો કોઈ ગુનો જો તમારી સાથે થાય છે કે જે ખૂબ જ ગંભીર પ્રકારનો છે તો આવા ખૂબ જ ગંભીર પ્રકારના ગુનામાં મિત્રો તમે ગુનો કરનાર વ્યક્તિ એટલે કે સામેવાળી વ્યક્તિનું મૃત્યુ નિપજાવી શકો બાકી કોઈ તમને થપાટ મારે અને તમે સામે ધડધડ ધડધડ ફાયરિંગ કરી દો તો અહીંયા તમે સ્વબચાવની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે મિત્રો તો આવા ઉલ્લંઘન બદલ આપણને શિક્ષા પણ થઈ શકે છે તો આજે જોવા છે મિત્રો એવા જ અગત્યના કન્સેપ્ટને એકદમ ક્લિયર થઈ જશે કલમ સો અને કલમ એકસો ને મિત્રો એક પણ માર્ક આમાંથી પૂછાવ તો તમારો નહીં કપાય એની ખાતરી છે તો શરૂ કરીએ ટેબલ છને મિત્રો કે સ્વ બચાવનો અધિકાર મૃત્યુ નીપજાવવા સુધી ક્યારે મળે કે કોઈ વ્યક્તિને સ્વ મળે છે આ તમને તમને કેટલી કલમોમાં મળશે તો કે માં કરવામાં આવી છે અહીંયા આના વિવિધ તબક્કાઓ આપ્યા છે કે કોઈ પણ વ્યક્તિને પોતાના શરીર અને પોતાની મિલકતનો સ્વ બચાવ મળે છે ખાનગી બચાવ મળે છે એ જ રીતે પડોશી અથવા અન્ય કોઈ વ્યક્તિના શરીર અને અન્ય કોઈ વ્યક્તિની મિલકતનો પણ એને પણ પકડી શકીએ છીએ ન્યાય એવું નહીં રાખવાનું કે આગ લાગી પણ મારા ઘરમાં ક્યાં લાગી કારણ તો કે આવી જ વસ્તુ ક્યારેક આપણી સાથે પણ બની શકે તો પોતાના શરીર પોતાની મિલકત અન્યના શરીર અને અન્યની મિલકતનો પણ સ્વ બચાવ આપણને મળે છે એવી જોગવાઈ પણ કલમ સત્તાણું તમને જોવા મળે છે પણ આજે મિત્રો આપણે વાત કરવી છે કે સ્વ બચાવનો આવો અધિકાર એ મૃત્યુ નિપજાવવા સુધી ક્યારે મળે તો કે શરીરનો સ્વ બચાવ છે એ મૃત્યુ નિપજાવવા સુધી ક્યારે મળે તેની જોગવાઈ મિત્રો કલમ સો માં કરવામાં આવી છે ઇન્ડિયન પિનલ કોડની કલમ સોમાં કે શરીર અંગેના ગુનાઓમાં કે આપણા શરીર સાથે કેવા કેવા ગુનાઓ થતા હોય તો આપણને સામે વાળાનું મૃત્યુ નિપજાવવા સુધી પણ સ્વબચાવ મળી શકે તો એના વિશે વાત કરીએ મિત્રો તો કે જ્યારે મૃત્યુ થશે એવી દહેશત થાય જ્યારે મૃત્યુ થશે તેવી દહેશત થાય કે કોઈ વ્યક્તિએ તમારા ઉપર હુમલો કર્યો છે અને તમને એવો ભય લાગે કે જો હું સ્વ બચાવ નહીં કરું તો એ મને મારી નાખશે તો અહીંયા તમને મૃત્યુની દહેશત ઊભી થઈ તો આ કિસ્સામાં પણ તમે એ સામે તમારા પર હુમલો કરનાર વ્યક્તિનું મૃત્યુ નિપજાવી શકો છો અને મૃત્યુ નિપજાવો તો તમને શિક્ષા પણ કરવામાં આવતી નથી પણ આ સ્વ બચાવ મિત્રો સાબિત કરવાની જવાબદારી ઉપયોગ ઉપયોગ કરનાર કરનાર વ્યક્તિની વ્યક્તિની રહેશે 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 કોની પછી તો ભાઈ બે પક્ષકારો સામસામે ધડાધડી બોલાવતા હોય તો એમાં કોઈને સ્વ બચાવ મળતો નથી આની પણ ક્યાંક લિમિટેશન આપવામાં આવી છે મિત્રો અને એ લિમિટેશન કલમ નવ્વાણું માં આપવામાં આવી છે ક્યારેક આપણે આગળ એના વિશે પણ અભ્યાસ કરીશું પણ અત્યારે તમે એટલું યાદ રાખો કે શરીરનો સો બચાવ જ્યારે તમને મૃત્યુ થવાની દહેશત હોય તો એ કિસ્સામાં મૃત્યુ સુધી મળી શકે છે ત્યારબાદ બીજો કોઈ ગુનો તો હા કે કોઈ વ્યક્તિ તમને મહાવ્યથા નિપજાવવા માગે અથવા તો તમને મહાવ્યથા કરવાના ઇરાદે તમારા પર હુમલો કર્યો હોય તો મહાવ્યથાની વ્યાખ્યા મિત્રો ઇન્ડિયન પિનલ કોડની કલમ ત્રણસો વીસમાં આપવામાં આવી છે આપણે આગળ એ કન્સેપ્ટનો પણ અભ્યાસ કરવાના છીએ પણ અત્યારે તમે શોર્ટ એન્ડ સ્વીટ એટલું યાદ રાખી લો કે મહાવ્યથા એટલે કોઈ વ્યક્તિને ગંભીર પ્રકારનું નુકસાન પહોંચાડવું આંખ ફોડી નાખવી કાનનો પડદો ફાડી નાખવું હાડકું ભાંગી નાખવું એસિડ ફેંકવું વગેરે વગેરે અત્યારે તમે એટલું જ યાદ રાખો તો કે જ્યારે કોઈ તમને તમને આવું નુકસાન પહોંચાડવા માટે આવી હાનિ પહોંચાડવા માટે તમારા પર હુમલો કરે છે તો તેમાં પણ તમે એ વ્યક્તિનું મૃત્યુ નિપજાવી શકશો ત્યારબાદ મિત્રો તો કે બળાત્કારના ઈરાદે જ્યારે કોઈ હુમલો કરે કોઈ સ્ત્રી પર કોઈ પુરુષ દ્વારા બળાત્કારના ઈરાદે હુમલો કરવામાં આવ્યો હોય મિત્રો તો એ સ્ત્રી એ પુરુષનું મૃત્યુ નિપજાવી શકશે ત્યારબાદ એસિડ એટેક હોય આ બે હજાર તેરમાં ઉમેરાયેલી જોગવાઈ છે મિત્રો તો કે એસિડ એટેકના ગુનામાં કે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિ પર જો એસિડ ફેંકવાનો પ્રયત્ન કરે જો અહીંયા વ્યક્તિ શબ્દ મિત્રો આપણે કલમ અગિયારમાં તમે અભ્યાસ કર્યો હશે કે વ્યક્તિ કોને કહેવાય તો કે કાયદાથી સ્થાપિત તમામ અને કુદરતી તો અહીંયા ફક્ત કુદરતી વ્યક્તિની જ વાત છે અહીંયા તમે એ કંપની શાળા મૂર્તિ ટ્રસ્ટ બેંક એને કોઈને ઘુસાડવાની થતી નથી અહીંયા ફક્ત માણસની જ વાત થાય છે તો કે જ્યારે એસિડ એટેક હોય તો ત્યારે પણ મૃત્યુ નિપજાવવા સુધી સ્વ બચાવ મળે એ જ રીતે ગેરકાયદેસર અટકાયત હોય મિત્રો કલમ ત્રણસો ચાલીસમાં ગેરકાયદેસર અટકાયતની વ્યાખ્યા છે ત્રણસો ઓગણચાલીસમાં અવરોધ જ્યારે કોઈ તમને અવરોધ કરે છે તમારો ગેરકાયદેસર અવરોધ કરે છે તો તમે એનું મૃત્યુ નિપજાવી શકતા નથી પરંતુ જો એ તમને ગેરકાયદે અટકાયતમાં રાખવા માંગતો હોય તો તમે એનું મૃત્યુ નિપજાવી શકો આપણે આગળ આના વિશે પણ અભ્યાસ કરીશું અને મિત્રો યુવા ડિજિટલ ક્લાસમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને તમે અંદર રહેલો કાયદાનો વિડીયો કોર્સ પરચેસ કરીને પણ આ તમામ કન્સેપ્ટ વિશે ખૂબ જ ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરી શકશો સિત્તેર પ્લસ કલાકોનો મિત્રો તમને વિડીયો શૂટિંગ મળશે અંદર વિડીયો લેક્ચર મળશે હવે તમે સમજી શકો કે આઈપીસી સી આરપીસીન્ડ એવિડન્સ એક્ટ જો સિત્તેર પ્લસ કલાકો હોય તો કેટલો આપણે ડીપમાં એનો અભ્યાસ કર્યો હશે ત્યારબાદ મિત્રો તો કે સૃષ્ટિક્રમ વિરુદ્ધનું કૃત્ય કરવાના ઈરાદે કોઈ વ્યક્તિ આપણા ઉપર હુમલો કર્યો હોય કોઈ વ્યક્તિએ સૃષ્ટિક્રમ વિરુદ્ધનું કૃત્ય કરવાના ઈરાદે જો આપણા પર હુમલો કર્યો હોય તો પણ આપણે સામેવાળા વ્યક્તિનું મૃત્યુ નિપજાવી શકીએ છીએ અને ત્યારબાદ અપહરણ કે અપનયન કરવાના ઈરાદે જો કોઈ વ્યક્તિએ આપણા પર હુમલો કર્યો અથવા તો કોઈ વ્યક્તિ આપણી સાથે અપહરણ કે અપનયનનો ગુનો કરે છે તો એમાં પણ આપણે સામેવાળા વ્યક્તિનું મૃત્યુ નિપજાવી શકીએ છીએ તો આ સાત કન્ડિશન છે મિત્રો અહીંયા આપણે સાત ગુનાઓ જોયા સાત બાબતોનો અભ્યાસ કર્યો કે જેના અંદર તમારા શરીરનો સો બચાવ એ તમને મૃત્યુ નિપજાવવા સુધી મળે છે કે એમાં તમે કોઈ વ્યક્તિનું મૃત્યુ નિપજાવી દો તો પણ એ જાય જ છે ત્યારબાદ હવે વાત કરવી છે મિત્રો મિલકતનો સો બચાવ એ મૃત્યુ નિપજાવવા સુધી ક્યારે મળે તો જેના વિશેની જોગવાઈ કરી છે મિત્રો ઇન્ડિયન પિનલ કોડ કલમ એકસો ત્રણમાં કલમ એકસો ત્રણમાં કે મિલકતનો સો બચાવ એ પણ મૃત્યુ નિપજાવવા સુધી મળે પણ ક્યારે મળે તો છે પણ ક્યારે મળે તો ઘરફોડ હોય જો લૂંટની વ્યાખ્યા મિત્રો તમને કલમ ત્રણસો નેવમાં આપેલી છે જ્યારે ઘરફોડની વ્યાખ્યા કલમ ચારસો પિસ્તાલીસ માં છે પણ રાત્રિ ઘરફોડ કલમ ચારસો માં છે અત્યારે આપણે વ્યાખ્યાઓમાં પડતા નથી કારણ કે આપણે ફૅક્ચુઅલ ડેટા જોવો છે કે જે પૂછાઈ શકે ક્યારેક આગળ આપણે વ્યાખ્યાઓનો પણ અભ્યાસ કરીશું

તો એવા સમયે મિત્રો તમે એનું મૃત્યુ નિપજાવી શકો જો જિંદગીને આગ લગાવવાની વાત નથી ઘરને લાગેલી આગ ઉલાઈ શકે જિંદગીને લાગેલી ઉલાઈ શકતી નથી તો જિંદગીની આગની વાત નથી પણ જ્યારે કોઈ તમારી મિલકતને આગ લગાડતું હોય તો એવા સમયે પણ તમે એનું મૃત્યુ નિપજાવી શકો છો ત્યારબાદ મિત્રો હજી એક કન્ડિશન છે કે જો સ્વ બચાવ ન વાપરવામાં આવે પણ ક્યારે ક્યારે કે મિલકત સંબંધી ગુનાઓમાં

આવો ગુનો મૃત્યુ કે મહાવ્યથામાં પરિણમશે તો આ કંડિશનમાં મિત્રો તમે સામેવાળી વ્યક્તિનું મૃત્યુ નિપજાવી શકો છો તો કે શરીરનો સો બચાવ મૃત્યુ નિપજાવવા સુધી ક્યારે મળે તો એની જોગવાઈ કલમ સોમાં છે મિલકતનો સો બચાવ મૃત્યુ નિપજાવવા સુધી ક્યારે મળે તો કે ભાઈ એની જોગવાઈ કલમ એકસો ત્રણમાં કરવામાં આવી છે તો આવા વિવિધ ગુનાઓમાં મિત્રો શરીર અને મિલકતનો સો બચાવ એ આપણને મૃત્યુ નિપજાવવા સુધી મળતો હોય છે આશા રાખું છું મિત્રો કે આપને આ વિડીયો લેક્ચર ક્લિયર થયો હશે અને ખૂબ જ અગત્યની માહિતી જે જે વારંવાર

જે સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો કે વિડીયો કોર્સ વિશેની તો એના માટે તમે ન્યૂ સોળ એંશી એસી અઢાર પર પણ સંપર્ક કરી શકશો મિત્રો મળીએ નેક્સ્ટ ટાઈમ આવતીકાલે એક નવા કન્સેપ્ટ સાથે ત્યાં સુધી આનું રિવિઝન કરી લેશો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત